નમસ્કાર, હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હું બ્રિજેશ પટેલ શ્રી ગોપાલાનંદજી વિદ્યા મંદિર તરફથી સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મ જીવો ભાગ 1 ની અંદર થોડુંક શીખી ગયા. હવે જોઈએ ભાગ 2. ભાગ 1 ની અંદર આપણે જોયું સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે તથા સૂક્ષ્મ જીવો અને આપણે કે આપણને એ મદદરૂપ શું. તો હવે એના આગળ આપણે જોઈએ તો છે દહીં અને બ્રેડ બનાવવા માટે આ સૂક્ષ્મ જીવો છે એનું દહીં અને બ્રેડ બનાવવામાં રૂપાંતર કેવી રીતે થાય છે. તો આ અગાઉ તમે ધોરણ 7 ની અંદર અને ધોરણ 6 માં શીખી ગયા છો કે દહીં દૂધનું દહીંમાં રૂપાંતર કેવી રીતે થાય છે કે જે બેક્ટેરિયાથી થાય છે એ આપણને બધાને ખબર છે. સામાન્ય રીતે તમે દરેકે જોયું હશે કે તમારી મમ્મીને તમે દૂધમાં દહીં અથવા તો થોડીક છાશ ઉમેરતા જોઈ હશે, જેના કારણે એ દહીંમાં પરાવર્તિત થાય છે. આ બનાવવા માટે દૂધમાંથી દહીં બનાવવા માટે જે બેક્ટેરિયા છે લેક્ટોબેસિલસ આ નામના બેક્ટેરિયા ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે. તે દૂધનું દહીંમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. હવે જોઈએ કે એના સિવાય જે છે ચીઝ, પછી બેક્ટેરિયા, અથાણું આ વગેરે ઉત્પાદનની અંદર પણ સૂક્ષ્મ જીવો ખૂબ જ ઉપયોગી છે. હવે એને આ તો આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આનું સંગઠન કેવી રીતે થતું હશે. તો એના માટે તમે એક પ્રવૃત્તિ કરી શકો છો કે તમે સામાન્ય રીતે કોઈક વાસણની અંદર 500 ગ્રામ લોટ અથવા તો મેદાનો લોટ લઈ તેની અંદર ગરમ પાણી તથા ખાંડ ઉમેરો. આને તમે થોડીક વાર પડી રાખો. એમાં તમે 1 ચપટી ઈસ્ટ પાવડર ઉમેરો. આ બાદ તમે એમાં જોઈ શકશો કે 2 કલાક પછી તમે એને આ જોશો કે આ જે કણેક છે એ લોટની કણેક ખુલેલી તમને જોવા મળશે. તો એના ઉપરથી આપણને ખબર પડે છે કે જે ઈસ્ટ છે એ ઝડપથી વિભાજન કરે પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તથા ગેસના જે તમને અંદર પરપોટા પણ જોવા મળશે અને એ જે પરપોટા છે જે મેદાનું કદ વધારે રહે છે. આ વસ્તુ જે તમે જોશો તો ઈસ્ટ છે એ બ્રેડ બનાવવા માટે, પેસ્ટ્રીઝ બનાવવા માટે, કેક બનાવવા માટે તથા બેકિંગ ઉદ્યોગમાં ખૂબ જ વપરાય છે, એટલે કે ખૂબ જ એનો આધાર રહેલો છે. હવે જોઈએ કે સૂક્ષ્મ જીવોનો વ્યાપારિક ઉદ્યોગ કે આનો વેપાર દ્રષ્ટિએ ઉદ્યોગ શું. તો મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ તેમજ એસિડિક એસિડ એટલે કે વિનેગર જે એક પ્રકારનું ખાટું પ્રવાહી આવે છે તેના ઉત્પાદનમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. જવ, દહીં તથા કચરેલા ફળો નો રસ રહી અને એમાં પ્રાકૃતિક શર્કરા એટલે કે ખાંડ એ જે છે એની અંદર ઈસ્ટને ઉછેરી આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તમે પ્રવૃત્તિ કરી શકો કે 500 ml નું એક બીકર લો, તેમાં 3/4 નું પાણી, 3/4 ભાગનું પાણી નાખો, તેની અંદર 2-3 ચમચી ખાંડ નાખી અને એમાં 1/2 ચમચી તમે ઈસ્ટ પાવડર ઉમેરો. એને 4-5 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તમે જોઈ શકશો કે તેમાંથી વાસ કે દુર્ગંધ આવતી તમને દેખાશે. આ જે છે કે આ વાસ છે એ આલ્કોહોલ છે જે ઈસ્ટ બનાવ જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે થવાની ફેરવાર ઉત્પાદન કરે છે. આ જે શર્કરા છે એ ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આપણે આથવણ કહીએ છીએ. જે આથવણની શોધ લુઈ પાશ્વરે 1857 ની અંદર કરી હતી. ત્યારબાદ જોઈએ કે સૂક્ષ્મ જીવોનો ઔષધીય ઉપયોગ. તો જ્યારે તમે બીમાર પડો છો ત્યારે તમે ડોક્ટરની પાસે જશો તો ડોક્ટર તમને પેનિસિલિયમનું ઇન્જેક્શન આપશે અથવા તો કોઈ એન્ટીબાયોટિક
ટેબ્લેટ દવા કાં તો તમને કોઈ કેપ્સ્યુલ આપે છે જે આ છે એ ઔષધિઓનો આધારભૂત સ્ત્રોત કહી શકીએ તે બીમારી કરનારા જે પણ સૂક્ષ્મ જીવો છે એનો નાશ કરે છે એટલે કે એની વૃદ્ધિ થતી અટકાવે છે હવે આ પ્રકારના ઔષધિઓને આપણે એન્ટીબાયોટિક્સ કહી શકીએ આજકાલ આ બેક્ટેરિયા અને ફૂગમાંથી ઘણા એન્ટીબાયોટિક્સ બનાવી શકાય છે જેવા કે જોઈએ તો સ્ટ્રેપ્ટોમાયસિન ટેટ્રાસાઇક્લિન એરિથ્રોમાયસિન વગેરે આ સ્વરૂપે જે છે એ સામાન્ય રીતે એન્ટીબાયોટિક્સ દવાઓ તરીકે એનો ઉપયોગ થાય છે જે ફૂગ તથા બેક્ટેરિયાની મદદથી બનાવવામાં આવે છે હવે આ જે છે એ ઘણા રોગોમાં સારવાર કરતા હોય છે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર આ એક સમર્થનનો પ્રયોગ કરી રહ્યા હતા અચાનક તેમને સમર્થન થતા થતા એક લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ જોયા તેમને જોયું કે આ મોલ્ડ જે છે એ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવે છે એમાંના ઘણા બેક્ટેરિયા એમને નાશ થતા પણ જોયા એટલે એમને એ મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાયું હવે આ પેનિસિલિન ઘણા પાલતુ પ્રાણી તથા મરઘામાં સૂક્ષ્મ જીવોનું સંક્રમણ રોકવા માટે એને આહારમાં એન્ટીબાયોટિક્સ પણ આપવામાં આવતી હોય છે જેનો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મ જીવોનું સંક્રમણ રોકવા અને વનસ્પતિઓમાં રોગ નિયંત્રણ માટે કરવામાં આવતું હોય છે આપણે યાદ રાખવું જોઈએ કોઈ માન્ય ડોક્ટરે આપેલી એન્ટીબાયોટિક્સ જ લેવી જોઈએ તથા જેટલા માત્રામાં એન્ટીબાયોટિક્સની જરૂરિયાત હોય એટલી જ લેવી જોઈએ એ જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે આપણે એને અસર જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણમાં લેવી જોઈએ હવે શરદી કે તાવમાં આ એન્ટીબાયોટિક એટલી પ્રભાવશાળી હોતી નથી કારણ કે આ જે રોગ છે એ વાયરસથી થતો રોગ છે હવે એનાથી આગળ જોઈએ રસી તો તમે આ નાના બાળકો અથવા શિશુને રસી આપવામાં આવતી તમે જોઈ હશે જ્યારે રોગકારક સૂક્ષ્મ જીવાણુઓ જે છે આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી જે છે એ આપણા શરીરમાં પુનઃ પ્રવેશે ત્યારે એન્ટીબોડી એની સામે રક્ષણ મેળવવાનું કામ કરે છે એટલે કે સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે જે અથવા તો તેની વૃદ્ધિ થતી અટકાવે છે જો મૃત અથવા નિષ્ક્રિય એટલે કે મરી ગયેલા અથવા તો કામ કરતા ના હોય એવા સૂક્ષ્મ જીવોને આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવે તો એન્ટીબોડી એની ઉપર લડત કરવા માટે એમાં રોગકારક એન્ટીબોડી જે છે એને રોગકારક નષ્ટ કરે છે અને આપણા શરીરમાં હંમેશા એ એન્ટીબોડી રહેલા હોય છે તથા સૂક્ષ્મ જીવો આપણને એ બચાવ કરે છે આ રસી ઘણા પ્રકારની હોય છે જેવી રીતે કે સિતરાની ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીની કમળો કોલેરા વગેરેની રસી હોય છે હવે જોઈએ એડવર્ડ જેનર જેને 1798ની અંદર સિતરાની રસીની શોધ કરી હતી તમે આ રસી વિશે કેટલા વર્તમાન પત્રો ટેલિવિઝનમાં પણ જોયું હશે કે તમારા બાળપણમાં પણ તમને રસી પીવડાવવામાં આવી હશે તમે એ તમારા માતા પિતા તરફથી જાણો કારણ કે રસી જે છે એ જે રોગકારક શક્તિ સામે ખૂબ જ રક્ષણ કરતી હોય છે તમે નજીકની હોસ્પિટલો અથવા તો ટીવીમાં સમાચાર પત્રોમાં આ રસીનો વિજ્ઞાપન જોયું હશે કે આ તારીખે પોલિયોની રસી પીવડાવવામાં આવશે હવે આ ઓલ્ડ વર્લ્ડની અંદર સિતરાની રસીની શોધ થયા પછી આપવામાં આવી જેના કારણે સિતરાના રોગને નાબૂદ કરવામાં આવ્યો આજકાલ સૂક્ષ્મ જીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે જે મનુષ્ય તેમજ પ્રાણીઓની અંદર અનેક રોગોથી બચાવી શકે છે આપણે હવે જોઈશું ભૂમિની ફળદ્રુપતામાં વધારો કે સૂક્ષ્મ જીવો જે છે એ ભૂમિની ફળદ્રુપતામાં વધારો કેવી રીતે કરશે